गुड मॉर्निंग पटेल एंड पटेल वीडियो में आपनु स्वागत छे। धोरण चार कूहु गुजराती पाठ त्रण संखलानी बहन छीपली भाग बे। आपणे आगळना वीडियो में ज्यांथी अटक्या हता त्यांथी आगळ वधीए। जो कोई ए मारा वीडियो ने सब्सक्राइब ना कर्यो होय तो जरूर जरूर थी पहला सब्सक्राइब करी लेजो। हवे अहीं छे 30 सेकंड माटे वृक्षासन में उभा रहो। शू कहे छे के तमारे बधाए 30 मिनिट में वृक्षासन में उभू रहेवानुं छे। तो कई रीते वृक्षासन में उभू रहेवाय तो हूँ तमने एक फोटो बताऊँ के आ रीते तमारे बधाए 30 मिनिट माटे वृक्षासन में उभू रहेवानुं छे। हवे अहीं दिव्यसने लगती त्रण बाबतो, एक लागणी, आवडत, घरनी स्थिति, जे वाक्य के शब्दखंड ने लागू पड़े तेनी पाछळना कंसमां लखो। तो अहीं आपणे वाक्य आपेला छे अने पाछळ कंस आपेला छे। तो आपणे जे त्रण बाबतो छे, लागणी, आवडत अने घरनी स्थिति, जे वाक्य ने ए शब्द लागू पड़े ते आपणे कंसमां लखवानुं छे। अहीं पहेलुं भूखने रोकी ले तो शू आवशे, घरनी स्थिति, पण आपणे शू लखीशुं अहीं स्थिति। पछी बीजू रंगोना छाटणा थी सजावू तो आवडत। ત્રીજું ટીંગલીની યાદ તો લાગણી। તારા માટે મારા ચિત્રકાર તો આવડત। સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે તો આવડત। કારેલાની રાખડી તો આવડત। રાખડી પરનું દિવ્યસ નામ ભૂસાઈ ગયું તો લાગણી। કારીગરી વડે અજબ સર્જન તો આવડત। રિયાને કારેલાનું શાક ભાવે તો લાગણી લખેલું છે। આંખમાં આંસુ ધસી આવ્યા તો લાગણી। મજા કરવી એ સપના સમાન, તમે બધા તો મજા કરો છો પણ એના માટે શું હતું, મજા કરવી એ સપના સમાન હતું તો ઘરની સ્થિતિ, બરાબર ને? આ રીતે તમારે કૌંસમાં શબ્દો લખવાના છે। હવે નીચે ચાલો ગાઈએ ગીતડું, પાર્ટીમાં મેં દરિયો દોર્યો। તો તમારે બધાએ જે આપણે આગળ જે ગીતડું છે તે ગીતડું તમારે ગાવાનું છે। હવે અહીંયા આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો। તો અહીંયા આપણને શબ્દ આપ્યા છે તેનું અને નીચે બે વાક્ય આપેલા છે, તેમાંથી આપણે શબ્દ સમૂહ માટેનો શબ્દ શોધવાનો છે, એટલે કે સમાનાર્થી શબ્દ શોધવાનો છે। ટેકો કરવો, તો અહીંયા મમ્મી કહે તેલ મૂકી દીધું છે વિવેક, ટેકો કરવા રસોડામાં આવ, તો વિવેક કહે હા હું આવું છું, હું મદદ કરવા, મારે પૂરી વણતા શીખવું છે, તો ટેકો કરવો એટલે મદદ કરવી, તે અહીંયા લખેલું છે, બરાબર? હવે બીજું ફુરસદ, તો ભરતભાઈ કહે તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી। સૌરભભાઈ મારે નવરાશ નથી, કાલે જ આવજો, ઠીક રહેશે, તો શું આવશે નવરાશ, તો અહીંયા તમારે લખવાનું નવરાશ, બરાબર? પછી ત્રીજું કારીગરી, જયમીન કહે મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી, મમ્મી કહે ના દાદીએ એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે, તો શું આવશે બનાવટ, તો અહીંયા તમારે લખવાનું બનાવટ। પછી પ્રવીણ, તો જયંતિભાઈ કહે
આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિજ્ઞાસા તે તરત દોરી દે. મનીષભાઈ કહે હા, જિજ્ઞાસા ચિત્ર દોરવામાં કુશળ છે. તો શું આવશે? કુશળ. તો અહીંયા તમારે લખવાનું કુશળ, બરાબર ને? તો હવે આપણે આગળ વધીએ. વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. તો તમારે શું કરવાનું છે? બધાએ જૂથમાં બેસી અને ચર્ચા કરવાની છે. પહેલું, દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. તો તમે આગળ પાઠ વાંચ્યો, કલાકારની ડીંગલી, એમાં દિવ્યેશની વાર્તા છે. તો તેમાં દિવ્યેશનું મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાયેલી હતી તે તમારે પાઠમાં જોવાનું. તે કાણા પડેલા પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ વગેરે વસ્તુઓ વપરાયેલી હતી. અમારું મકાન બનાવવા વપરાયેલી સામગ્રી. તો આપણું મકાન શેમાંથી બનાવેલું છે? તો આપણે લખવાનું કે રેતી, સિમેન્ટ, ઈંટો, પથ્થર, લોખંડ, લાકડું વગેરે, બરાબર ને? હવે દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે? તો દિવ્યેશ જે ઝૂંપડીમાં રહેતો હતો તે ઝૂંપડીમાં રહેવામાં કેવી તકલીફ પડે? તો તેમાં તેની છતમાં કાણા હતા, તો ચોમાસામાં વરસાદ ઘરમાં પડે, ઉનાળામાં ગરમી લાગે અને શિયાળામાં ઠંડી લાગે, તો તેના ઝૂંપડીમાં રહેવાની અનેક ઘણી મુશ્કેલીઓ પડે. નવ વર્ષનો દિવ્યેશ એવા ક્યાં ક્યાં કામ કરે છે કે જે તમે નથી કરી શકતા? તો નવ વર્ષનો દિવ્યેશ શું કરે છે? તો તે શાળાએ જાય છે અને તેના ફુરસદના એટલે કે નવરાશના સમયમાં તેના પપ્પાને ચાની લારી ઉપર મદદ કરે છે, વાસણ ધોવામાં, ગ્રાહકને ચા આપવામાં, કુલ્ફી વેચવામાં, બધામાં તે મદદ કરે છે. અને નકામી વસ્તુઓમાંથી તે વેસ્ટમાંથી વેસ્ટ વસ્તુઓ બનાવે છે તે આપણે કરી શકતા નથી. દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે? તો દિવ્યેશના પપ્પા તેને કહેતા હશે કે મારો દીકરો ખૂબ જ હોશિયાર છે, તે ભણવાની સાથે સાથે મને કામમાં પણ મદદ કરે છે, તેનામાં આવડત પણ ઘણી છે, તે હું મને ખૂબ જ ગમે છે, બરાબર ને? તમારે તમારી રીતે તમારા શબ્દોમાં આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે નજીકના અર્થવાળા વાક્યો સામે ખરું કરો. તો અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એની સામે ત્રણ બીજા વાક્ય આપેલા છે. તો તે વાક્યના નજીકમાં કયું વાક્ય આવે તેના સામે આપણે ખરું કરવાનું છે. અહીંયા પહેલું, દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. તો અહીંયા ત્રણ વાક્યો છે, તેમાં તમારે શોધવાનું. તો એમાં કયું વાક્ય આવશે? તો દિવ્યેશ એક પણ ભાઈ બહેન ન હતા. દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. હવે તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નથી. તો અહીંયા પહેલું આવશે, બરાબર ને? હવે એના પછીનું, પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા પેટનો સંયમ, જેટલો સંયમ તેને કેળવી લીધો હતો. તો ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છા ઉપર કાબુ મેળવી લીધો હતો. બીજું, ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. ત્રીજું, બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. તો કયું વાક્ય આવશે? તો અહીંયા પહેલું વાક્ય આવશે, એ ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છા ઉપર કાબુ મેળવી લીધો હતો, બરાબર ને? હવે તેના પછી, દિવ્યેશ ઘણી હોશિયારીથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. તો શું આવશે હવે તેમાં? તો દિવ્યેશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો. દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુ બનાવતો. દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુ બનાવતો. તો એમાં આ વાક્ય આવશે, બરાબર ને? હવે આગળ, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ હતી. રક્ષાબંધનના કારણે શાળામાં ખુશીનું વાતાવરણ સવાઈ ગયું હતું. રક્ષાબંધનના દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. તો કયું વાક્ય આવશે એમાં?
તો રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. તો આ વાક્ય આવશે, બરાબર ને? હવે આગળ અહીંયા આપણને જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો. તો અહીંયા એક જાનકી કારીગર છે તેના વિશે વાર્તા આપેલી છે, તે વાર્તા આપણે મોટેથી વાંચવાની છે. મારું નામ જાનકી છે, હું 4th ધોરણમાં ભણું છું. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌપ્રથમ મેં 5 દિવાસળી લીધી. એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. બીજી 2 દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના 2 ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાની બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું. ખભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી 2 સળીનું મોં કાઢી ગોઠવી, પણ ગોળ દોરા વીંટાળ્યા બાદ બંને પગની ફરતી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી. જાનકીએ શું બનાવ્યું તે ઓળખો. આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો તે વિચારો અને કહો. તો આપણે આ વાર્તા વાંચી. તો જાનકીએ દિવાસળીમાંથી શું બનાવ્યું, શેનું બનાવ્યું છે તે પૂતળું? તો તમારે તે બોલવાનું છે. તો તે પૂતળું છે ગાંધી બાપુનું, બરાબર ને? હવે નીચે આપ્યું છે કે તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુત લેખન કરો. હવે ઉપર જે ફકરો આપ્યો છે તેનું શીર્ષક તમારે લખવાનું છે મારું નામ જાનકી, અને એ ફકરો તમારે સ્વચ્છ અક્ષરે નોટમાં લખવાનો છે. હવે 1 મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો. હવે તમારે શું કરવાનું છે, 1 મિનિટ આંખ બંધ કરી અને બેસવાનું છે અને સૂચના મુજબ કરવાનું છે. દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો. તો તે તમારે જાતે લખવાનું છે. તો તેની શાળામાં કઈ રીતે ઉજવણી થઈ, તો આપણે આગળ પાઠ જે વાંચ્યો ને કારીગરી ડિંગલીની, તે પાઠમાંથી તમારે શોધી અને લખવાનું છે. બીજો પ્રશ્ન, દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો લખો. તો દિવ્યેશની બહેન વિશે આપણે શું જાણીએ છીએ તે તમારે લખવાનું છે. તો દિવ્યેશની 2 વર્ષની નાની બહેન હતી, તે ખૂબ લાટ લડાવતો હતો. તે થોડા દિવસો પહેલાં જ બીમારીમાં સપડાઈ અને દુનિયા છોડીને ચાલી ગઈ. તે રક્ષાબંધનના દિવસે દિવ્યેશને પોતાની બહેનની યાદ આવી તેના આંખમાંથી આંસુ આવી ગયા. ત્રીજું, દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો તમે કઈ રીતે દિવ્યેશનો પરિચય આપશો? તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે તેનો પરિચય કેવી રીતે આપો? તો દિવ્યેશ મારો મિત્ર છે, તે 9 વર્ષનો છે, તેના મા બાપ ખૂબ જ ગરીબ છે, તે સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તેના નવરાશના સમયમાં તેના પિતાને ચાની લારી ઉપર મદદ કરે છે. તે સંયમી છે, તે ભણવામાં હોશિયાર છે, તે કલાકારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે. તે રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ આપે છે, બરાબર ને? તો તમારે એ રીતે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે 3-3 જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે, તેમાંથી 1 ભાગ પ્રસન્ન કરી તેના પરથી નાટક ભજવો. તો અહીંયા તમને નાટક ભજવવાનું કહે છે. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો.
બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. રાખડીઓ ખરીદી એ ખુશખુશાલ થઈ ગયા ત્યાં સુધી તમારે તે ભજવવાનું છે. હવે બીજું, રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. ખાલી જગ્યા દિવ્યેશ નામ ભીંજાયું હતું ત્યાં સુધી તે પાત્ર છે ત્યાં સુધી તમારે એ નાટક ભજવવાનું છે. બરાબર ને? હવે આગળ, દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એક એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો. તો અહીંયા આપણને શબ્દ આપ્યા છે, તો આપણે બૂમ પાડતા હોય તે રીતે અને ખાનગી વાત કહેતા હોય એ રીતે તો આપણે ત્રણ વાર બોલવાના છે અને એક વાર લખવાના છે. તો હરખ ગેલી લખેલું છે તો આપણે કઈ રીતે કરીશું? હરખ ગેલી, હરખ ગેલી, હરખ ગેલી. બરાબર ને? એ રીતે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક, પ્લાસ્ટિક. એ રીતે તમારે બીજા શબ્દો પણ બોલવાના છે. ગીલી દંડા, ઓક્ટોપસ, પર્યાવરણ, આઈસ્ક્રીમ, ધીંગામસ્તી, શક્તિશાળી. બરાબર ને? હવે નીચે, તમને તાળી પાડવી ગમે છે ને? અહીં જેટલી તાળી જેટલા અક્ષર, જેમ કે અહીં આપેલું છે એક તાળી હોય તો તમારે આ રીતે કરવાનું. હું તે મેં જે હે છે છું તું. બરાબર ને? હવે બે તાળી માટે મારું, મારી, તને, મારું, ફર્યા. બરાબર? હવે ત્રણ તાળી માટે સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને. તો તમારે આ રીતે શબ્દ પરથી તાળી પાડવાની છે. તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો. તમારા શિક્ષક એક તાળી પાડે તો એક અક્ષરવાળો શબ્દ બોલવાનો છે, બે તાળી પાડે તો બે અક્ષરવાળા, અને ત્રણ તાળી પાડે તો ત્રણ અક્ષરવાળા. ખબર પડી ગઈ ને? હવે અહીંયા બ, તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે? ચાલો આ રીતે વાક્ય બનાવીએ. મહાવરો કરવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો. તો અહીંયા બે તાળી, તો મારું નામ, પછી તમારું નામ જેટલું હોય તેટલી તાળી પાડવાની. જાનકી હોય તો જાનકી, માનસી હોય તો માનસી, જાનકી છે. બરાબર? એ રીતે તમારે વાક્ય લખવાના છે. હાથી તો બે તાળી, સૂંઢ તો બે તાળી, હલાવે તો ત્રણ તાળી, અને છે તો તમારે એ વાક્યો બીજા વધારાના પણ તમારે ચારથી પાંચ વાક્યો બનાવવાના છે. તમને બધાને મજા આવી ને આમાં? તો કેવી રમત છે મજાની. બરાબર ને? જોડીમાં કામ કરો. એક જોડીદાર તાળી પાડે, બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે, ફકરો વાંચો. એક તાળી પાડી અને બીજો વાંચી. તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. હવે તમારે તાળીની સંખ્યા વધારવાની છે અને આ રમત તમારે રમવાની છે. તો એ રમતમાં કેવી મજા આવી? મજા આવી ગઈ ને? તો આપણે આ વિડીયો અહીંયા જ અટકાવીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી અને જણાવજો. લાઈક અને શેર કરજો. નમસ્કાર, આભાર.